હાલો બાળકો, આજે આપણે કાનાવાળા સાદા શબ્દો શીખીશું. ચલો, આ ગ ગ ગણપતિનો ગ ગ સાથે કાનો છે, આ લાકડી જેવું દેખાય ને, એટલે આ થયો ગા. ચાલો બોલો ગા. હવે આવશે આ મ, માં હાથે લાકડી તો માં. ચાલો બોલો માં. હવે ન, ન હાથે લાકડી તો બોલો ના. જા, વા, રા, સા, બોલજો જોરથી દા. તો આ રીતે કાનાવાળા શબ્દો બોલો, ફરી પાછા બોલાવો. ગા, મા, ના, જા, વા, રા, સા, દા. તો એવા હવે કેટલાક આપણે શબ્દોનું વાંચન કરીશું. પ્રથમ આપણે સાદા શબ્દો વાંચીએ. તો આ છે ગ, મ, જ, ન, જ. ગ, મ, ન, જ, એના પરથી શબ્દો વાંચીએ. મ ગ, ન મ, જ ગ, ગ મ, જ મ, મ ન, મગન, ગ ગ ન, જ ગ ન, મનન, ન મ ન, મ ગ જ. હવે કાનાવાળા, માં તે લાકડી છે એટલે મા ગ, જા ગ, ના મ, મા ન, ના ગ, ગા મ, ગા જ, જા મ, ના જ, મા મા, ગા મા, ના મ ના, ગ મ ન, જ મ ના, ન મા જ, જા ન મ, ગા જ ન. આવી રીતે સાદા શબ્દો કાનાવાળાનું વાંચન વારંવાર કરજો. હવે આપણે એક માત્રાવાળા શબ્દો જોઈએ અને વાંચન કરીએ. તો જો આ ન છે, ન પર એક લાકડી એટલે કે એક માત્ર છે, તો ન અને ઉપર એક માત્ર, મ અને એક માત્ર, ગ અને એક માત્ર, તો શું વંચાય? એક માત્ર ઉપર હોય તો ન પર છે એટલે ને. બોલો ને, મે, ગે. હવે એનું વંચાય જે, મ, વે, દ, દે, વ. બોલો ને, મે, ગે, જે, મ, વે, દ, દે, વ. હવે આપણે કેટલાક શબ્દો જોઈએ. જુઓ, આ સ પર માત્ર જે સે દ, સે દ. હવે બે છે, દા, 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 દા. કે, મ, કે, મ, મે, ર, મે, ર, એ, ક. શું વંચાય? એ, ક. બા, શું વંચાય? બા. હવે જુઓ, હા, હવે આપણે અહીંયા વાંચીએ તો શું છે? મ ગ ર, સ ર સ, દ વા, રામ, સા વ જ, વા ન ર, સેવા, જ મે.
હવે આપણે નાના વાક્યો વાંચીએ. મારા દાદા સાવન રમવા જા, દેવને સેવ ગમે, વરસાદ વરસે, મગર વરસાદ ગાજર. આવી રીતે શબ્દોનું વાંચન કરવું. ફરી એક કાળ જોઈએ. જો રા સ એટલે કે રાસ, સા દ સાદ, જા અને ગે એટલે જા ગે, ગ મે એટલે કે ગ મે, સે વ સેવ, વા ર વાર, ગા જે એટલે ગા જે, વરસે. આ રીતે કાના અને માત્રાવાળા શબ્દોનું વાંચન કરવું.